નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસમાં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર બાર છે વિદ્યુત તેના વિશે અભ્યાસ કરવાનો છે આપણે તો કે મને ખ્યાલ જ છે કે વિદ્યુતનું આપણા સમાજમાં કેટલું સ્થાન છે એટલે કે આપણે જે લાઇટ ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ તે આપણને ખ્યાલ છે થોડી વાર લાઈટ જતી રહે તો પણ આપણને તેના વગર આપણે રહી શકતા નથી જરૂર પડે છે કે ના ના ઘરથી માંડીને કારખાના બધું લાઇટ ઉપર જ લાઇટ વગર કોઈ પણ કાર્ય છે ઇલેક્ટ્રિસિટી વગર પોસિબલ છે નહીં તો આ ચેપ્ટરમાં આપણે ઇલેક્ટ્રિસિટી વિશે અભ્યાસ કરશું તો પહેલો ટોપિક છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ કે એનો માર્ગ પરિપથ એટલે શું થાય તો કે એનો માર્ગ વિદ્યુત પ્રવાહ ચ આ પરિપથ આપેલો છે આ અવરોધ આપણે વચ્ચે જે સાધનો છોડીએ અને શું કહેવાય તો કે અવરોધ વિદ્યુત પ્રવાહ અને મારી પર આપણને પ્રવાહ એવો શબ્દ તમે સાંભળ્યો જ હશે કે હવાના પ્રવાહ પાણીના પ્રવાહ વગેરે કે પાણીનો પ્રવાહ કઈ રીતે રચાય આપણને ખબર છે ટીપુ ટીપુ તમે આમ પાણી ઓલું કરતા હોય કે ટીપું ટીપું પડતું હોય તો એને આપણે પાણીનો પ્રવાહ નથી કહેતા શું કહીએ છીએ પાણીનું ટીપું પણ તો કે નળમાંથી કે બીજી કઈ રીતે નદીને ઝરણાને જે પાણી વહેતું હોય એને આપણે શું કહીએ તો કે પાણીનો પ્રવાહ શું કામ કારણ કે સતત છે બુંદ બૂંદ આમ ટીપું ટીપું નથી નળમાંથી જે પાણી વહે એને શું કહીએ આપણે પ્રવાહ તો એવી જ રીતે વાહકમાંથી જે વિદ્યુત ભાર વહેતો હોય એને શું કહેવામાં આવે છે તો કે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે જેમ પાણી વહે છે કે ટીપા ટીપા ભેગા થઈને જથ્થો પાણીનો રચાય તેમાં તો કે વાહકમાં વિદ્યુત ભાર હોય એના કણો તો કે વહેતા હોય એ વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે ઉદાહરણ તરીકે જોઈએ તો કે વિદ્યુત પાર વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે ત્યારે લાઇટ જતી રહે તો વિદ્યુત પ્રવાહ શું થઈ જાય છે તો બંધ કે આપણે જાણીએ છીએ કે કોઈ ટોર્ચમાં કે પીછામાં તો કે ટોર્ચના બલ્બો એને પ્રકાશિત કરવા માટે આપણે વિદ્યુત ભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે કોણ તો કે સેલ છે સેલ વગર સેલ આપણે બગડી ગયા તો આપણને ખ્યાલ છે બેટરી શરૂ થતી નથી સેલ પૂરા થઈ ગયા હોય તો આપણે એ પણ જોયું છે કે ટોર્ચ ક્યારે જ પ્રકાશ આપે જ્યારે સ્વીચ એટલે કે આપણે કળ છે ઓન હોય કે સ્વીચ ચાલુ હોય ને તો જ પ્રકાશ આપે કે શરૂ થાય સ્વીચ બંધ હોય તો પ્રકાશ આપે નહીં તો આપણને એમ થાય કે આ સ્વીચ વળી એવું જ શું કાર્ય કરતી હશે તો લેમ્પ શરૂ થઈ જતો હશે તો કે સ્વિચ છે તે વિદ્યુત કોષ એટલે કે આપણે જે સેલ કહે છે એ તથા બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે ચાલુ કરીએ એટલે વિદ્યુત પ્રવાહ છે એ વહેવા માટે બંધ કરીએ એટલે વહેતો બંધ થઈ જાય એ વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને શું કહેવામાં આવે છે તો કે વિદ્યુત પરિપથ હવે જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય અથવા તો ટોર્ચની સ્વીચ બંધ કરવામાં આવે તો શું થાય મેં કહ્યું કે વિદ્યુત પ્રવાહ તો બંધ થઈ જાય અને પ્રકાશિત થતો નથી બલ આપણે હવે વિદ્યુત પ્રવાહને કેવી રીતે રજૂ કરીએ છીએ તો કે આપેલ આડછેદ એટલે કે ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય તો કે વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરાય શું કીધું વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ છે એકમ આડછેદમાંથી એટલે કે તમાર તા વાહક તાર હોય કે આટલી જાડાઈનો છે તો એનું ક્ષેત્રફળ થાય ને કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત ભારે ના કીધું કીતું જથ્થાને આપણે શું કહેવામાં આવે છે તો કે વિદ્યુત પ્રવાહ કે આટલી જાડાઈનો હોય તો ક્યુ અપોન ટી ટી એટલે સમય બીજા શબ્દોમાં તે વિદ્યુત ભારના વહનનો દર છે કે વિદ્યુત ભારના કણો સતત વહેતા હોય છે એને શું કહેવામાં આવે તો કે વિદ્યુત પ્રવાહ કે ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિવર્તમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના કોણ કરે છે તો કે ઇલેક્ટ્રોન ધાતુ હોય એના બનેલા વાહક દરમાં ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત પ્રવાહની રચના રજૂ કરે પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી હતી નહી કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન વિશે ખબર નહોતી એટલે શું કહેતા તેથી વિદ્યુત પ્રવાહ છે તે ધન વિદ્યુત ગતિના કારણે રચાય છે એવું માનવામાં આવ્યું શરૂઆતમાં વિદ્યુત પ્રવાહની શોધ થઈ ત્યારે ઇલેક્ટ્રોન શું કોઈને ખ્યાલ એટલે એમ કહેતા કે ધન વિદ્યુત ભારની ગતિને કારણે કે ધન વિદ્યુત ભારના કણો ગતિ કરે છે ને એકબીજા સાથે આમ એકાબીજાને ધક્કો લાગે એટલે આમ સળંગ છે તે માર્ગ રચાય છે પણ ધન ગતિને થઈ પછી કે રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણ ભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે તો કે ઇલેક્ટ્રોન રહી પ્રમાણે કે ઇલેક્ટ્રોન છે આ દિશામાં વહેતા હોય તો રૈવાચિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા તો કે આ બાજુ લેવા કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન આ સાઈડ દોડતા હોય તો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે એવું કહેવાય કે જો સમય સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શું હોય તો કે આઈ એને આઈ વડે દર્શાવાય છે વિદ્યુત પ્રવાહ ક્યુ એટલે વિદ્યુત ભારની સંજ્ઞા છે અને ટી શું છે તો કે સમય માટે વિદ્યુત ભારનો એકમ સી શું થાય કુલંબ થાય છે વિદ્યુત ભારનો અને સમયનો આપણને ખા ખબર છે શું થાય તો કે સેકન્ડ એટલે આમ પણ તમે લખી શકો કે કુલંબ પ્રતિ સેકન્ડ અને વિદ્યુત પ્રવાહનો બીજો એકમ શું છે તો કે એમ્પિયર કે વિદ્યુત ભારનો નો એકમ આ છે જે લગભગ છ ગુણ્યા દસની ની અઢાર ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે વિદ્યુત ભારનો નો એકમ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એક પોઈન્ટ છ ગુણ્યા દસની ની માઇનસ નવ ઘાત ઋણ વિદ્યુત ભાર ધરાવે છે કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર સત્તરસો પિંચોતેર થી અઢારસો છત્રીસના ના સમયગાળામાં થઈ ગયા નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ શું રાખવામાં આવે છે આપણે તો કે કે એમ્પિયર એમ્પિયર એ વિદ્યુત વિદ્યુત પ્રવાહની પ્રવાહની શોધ કરી રચના એટલે તો કે એક સેકન્ડમાં એક કુલમ વિદ્યુત ભારના વહન થાય છે કે એક સેકન્ડમાં એક કુલમ વિદ્યુત ભાર પસાર થાય ત્યારે એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે એવું આપણે કહી શકીએ કે નાના વિદ્યુત આ ને મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયર મિલી એટલે આપણને ખ્યાલ છે ને માઇક્રો એટલે દસ ની માઇનસ છ માં રજૂ કરવામાં આવે છે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માટવા માપવા માટે વપરાતો સાધન જે હોય એને શું કહેવામાં આવે છે તો કે એ મીટરો વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન આ પરીક્ષામાં તમારે પૂછાય કે વિદ્યુત પ્રવાહ માપવાના સાધનને શું કહેવામાં આવે એ મીટર એકમ શું છે એમ્પિયર કે જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં તેને એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે શ્રેણી એટલે કે લાઈનમાં એમ સીધી રેખા કે આકૃતિમાં એક લાક્ષણિક વિદ્યુત પરિપથની તમને રેખાકૃતિ દર્શાવી છે જેમાં શું શું છે તો કે એક સેલ એટલે આ છે કહીએ એ બેટરી આપણે કહીએ એક વિદ્યુત બલ્બ આ શું છે બલ્બ પછી એ મીટર એટલે કે આ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું મીટર અને કળ એટલે કે શું છે સ્વિચ કી જોડેલું હોય અહીં શું કીધું નોંધો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ સેલના ધન છેડેથી ઋણ છેડા સુધી બલ્બ અને એ મીટરમાં થઈને વહે જો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેતો હોય તો કે ધનથી ઋણ તરફ બલ્બ અને એ મીટરમાં થઈને વહે છે હવે ઉદાહરણનો દાખલો છે કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે શું થાય તો કે તારમાંથી ઝીરો પોઈન્ટ પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ દસ મિનિટ સુધી વહે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો આપણી પાસે સૂત્ર છે જ તે કે વિદ્યુત પ્રવાહ બરાબર આઈ બરાબર શું થાય ક્યુ અપોન ટી હવે આપણને વિદ્યુત ભાર ગણતરી કરવાની તો આને કરતા કરશું તો આ સાઈડ આવશે ગુણાકારમાં આવશે એટલે ડાયરેક્ટ સૂત્ર કે ક્યુ બરાબર આઈ ટી વિદ્યુત ભાર શોધવાનું સૂત્ર આઈ એટલે જીરો પોઈન્ટ પાંચ એ અને દસ મિનિટ છે એને આપણે સેમાં ફેરવી નાખવાની સેકન્ડમાં કારણ કે ઉપર આપણે જોઈએ ને એકમ શું છે કુલંબ પ્રતિ સેકન્ડ એટલે આપણે એને સેકન્ડમાં ફેરવવું પડે ત્યારે જ એમ્પિયર થાય એટલે દસ મિનિટની તમારે સેકન્ડમાં ફેરવવી હોય તો શું થાય તો કે આપણને ખ્યાલ છે ને કે એક મિનિટમાં સાઠ સેકન્ડ હોય તો દસમાં કેટલી તો કે છ ગુણ્યા સાઠ કરી નાખવાની એટલે છસો સેકન્ડ છ પંચા ત્રીસ આપણે પછીના લેકચરમાં જોઈશું તો આજે આપણે સેના વિશે માહિતી મેળવી તો કે વિદ્યુત પ્રવાહ સેના લીધે રચાય છે તો કે વિદ્યુત ભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય એની દિશા તો કે ધન વિદ્યુત ભાર તરફથી ઋણ વિદ્યુત ભાર એટલે આપણને કીધું ને કે રૈવાચિક રીતે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે ઇલેક્ટ્રોન કઈ દિશામાં આપણને ખ્યાલ આવે છે ગતિ કરતા હશે તો કે ઋણથી ધન તરફ ઇલેક્ટ્રોનની ગતિ આ સાઈડ હોય અને વિદ્યુત ભાર છે એ ધનથી ઋણ તરફ આ બેટરી છે વિદ્યુત કોષ એટલે આજ માટે આટલું રાખીએ પ્રશ્ન જવાબ છે કે વિદ્યુત પરિપથનો અર્થ શું થાય વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો એક વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોન ની સંખ્યા ગણો એ આપણે અહીંયા આપેલું જ છે કે છ ગુણ્યા દસ ની અઢાર ઇલેક્ટ્રોન આજ માટે આટલું જય હિન્દ જય ભારત અસ્તુ